હેલો મિત્રો, આપ સૌનો માવતી કરી માટે સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે ચોપર એ આપણે સ્ટાર્ટ કર્યું હતું, અને એમાં આપણે વોટ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ચોપર એ આપણે કમ્પ્લીટ કર્યું, વોટ આર ધ એપ્લિકેશન એમાં પણ થોડી મેં માહિતી આપી હતી. પછી આપણે એસએમ જુદી કોઈ રેક્ટિફાયર ઇન્વર્ટર એ જે છે એસી લિંક ચોપરની જગ્યાએ આપણે ડીસી ચોપર શા માટે યુઝ કરી છે તો એના પણ આપણે એડવાન્ટેજ જોયા હતા. અને લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટેપ ડાઉન ચોપર એટલે કે બક કન્વર્ટરની આપણે મેં તમને છેલ્લે માહિતી આપી. તો આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે? આજના લેક્ચરમાં આપણે બુસ્ટ કન્વર્ટર એટલે કે એનું બીજું નામ સ્ટેપ અપ ચોપર, સ્ટેપ અપ ચોપર કહેવામાં આવે છે. એક્ઝામમાં પૂછાઈ ગયું મિત્રો કે સ્ટેપ ડાઉન, યસ અહીંયા આપણે લાસ્ટ લેક્ચરનું લખવાનું છે સ્ટેપ અપ કન્વર્ટર, સ્ટેપ અપ કન્વર્ટર અથવા એને શું કહેવાય બુસ્ટ કન્વર્ટર, એક્સપ્લેન વિથ ડાયાગ્રામ એન્ડ વેવફોર્મ. યસ, તો મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મિત્રો અહીંયા મેઇન તમારે ફિગર ધ્યાન રાખવાની છે. અહીંયા તમે જો ઇન્ડક્ટર એ અહીંયા આવી ગયો સ્ટાર્ટિંગમાં, જો આ ઇન્ડક્ટર અહીંયા હોય, જો આ ઇન્ડક્ટર અહીંયા હોય તો બની જાય સ્ટેપ ડાઉન કન્વર્ટર, અને આ ઇન્ડક્ટર જો સ્ટાર્ટિંગમાં હોય તો આ જ સર્કિટ છે એ બની જાય સ્ટેપ અપ ચોપર. ઓકે, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ જે સ્વિચ છે એ સ્વિચ થાઇરિસ્ટર એસસી તરીકે વર્ક કરે છે, અને જ્યારે આ પ્રકારના ચોપરમાં જ્યારે આપણે ટ્રિગરિંગ પલ્સ આપીએ છીએ, જેવો ગેટ પલ્સ આવશે, ઓકે, જેવો અહીંયા જીમે સપ્લાય આવશે, કરંટ આવશે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડક્ટર છે એ શું થશે, ધીમે ધીમે ચાર્જ થવા લાગશે, મેગ્નેટાઇઝ થવા લાગશે, ધીમે ધીમે પ્લસ ટુ માઇનસ, પ્લસ ટુ માઇનસ એ કરંટ મેગ્નેટાઇઝ થવા લાગશે, અને એ અહીંયા આ સ્વિચ છે એ સ્વિચ જ્યારે એને સ્વિચ બંધ કરું, તો જ્યારે સ્વિચ બંધ કરું એટલે કરંટ મિત્રો આમાંથી ફ્લો થવા લાગશે. તો મિત્રો એ તમને અહીંયા ટી વન સમય દરમિયાન ઇન્ડક્ટર સાથે જોડાય છે અને તેમાંથી એનર્જી સ્ટોર થઈ જાય, જે આકૃતિમાં અહીંયા દર્શાવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો જયારે વેનએવર ધ સ્વિચ ઇઝ ક્લોઝડ, જયારે આ સ્વિચ ક્લોઝ થાય છે ત્યારે નેગેટિવ ટુ પોઝિટિવ, પોઝિટિવ નેગેટિવ, ત્યારે આ ઇન્ડક્ટર વિલ બી ચાર્જ અને અહીંયા કરંટ ફ્લો થવા લાગે છે. પરંતુ અહીંયા એક પણ થોડો પણ કરંટ અહીંયા ફ્લો થતો નથી, બધો વોલ્ટેજ છે એ બધો વોલ્ટેજ અહીંયા જેટલો વોલ્ટેજ છે એ વોલ્ટેજ થોડો અહીંયા આવી જાય અને થોડો અહીંયા વોલ્ટેજ ડ્રોપ પણ થાય છે. આગળ જોઈએ. હવે મિત્રો જ્યારે ટી ઓફ સમય દરમિયાન શું થાય છે? હવે જ્યારે ટી ઓફ એટલે કે જ્યારે મારે થાઇરિસ્ટર, મારા થાઇરિસ્ટર ને સ્વિચ છે એ સ્વિચને બંધ કરું, તો ત્યારે શું થાય છે? એટલે કે ટી ઓફ સમયગાળા દરમિયાન ચોપરને ઓફ કરવામાં આવે છે ત્યારે ઇન્ડક્ટરમાંથી વહેતો કરંટ, જે ઇન્ડક્ટરમાંથી વહેતો કરંટ કેવો થઈ જાય છે? ઓપન. કેવો થઈ જાય છે? ઇન્ડક્ટરમાંથી વહેતો કરંટ કેવો થઈ જાય છે? ઓપન થઈ જાય છે. આમ જે ઇન્ડક્ટર ને અક્રોસમાં, ઇન્ડક્ટર છે એના અક્રોસમાં LdIdt એટલે EMF, DA/EMF ઇન્ડ્યુસ થાય છે અને એની પોલારિટી રિવર્સ થાય છે. મિત્રો થાય છે શું કે પોઝિટિવ સાયકલ હતી ત્યારે આ ચાર્જ થયો, હવે નેગેટિવ સાયકલ આવે છે, નેગેટિવ સાયકલ, ત્યારે નેગેટિવ સાયકલ એટલે કે એનો મતલબ કે એ સમયે થાઇરિસ્ટર મારો ઓફ એટલે કે મારો સ્વિચ બંધ છે એટલે કે ઓપન સર્કિટ, ઓપન સર્કિટ થયો ત્યારે શું થશે કે ભાઈ ઓલરેડી આ જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટર ઓલરેડી એન બાય એનર્જી છે, એનર્જી થોડી ડિસ્ચાર્જ પણ કરશે એટલે કે શું થાય ધીમે ધીમે ડી એનર્જાઇઝ થશે. પરંતુ મિત્રો થાય છે એવું કે અહીંયા સડન ચેન્જિંગ કરંટ થાય છે, સડન ચેન્જિંગ અહીંયા કરંટ આવે છે, એટલા માટે આ આની પોલારિટી ચેન્જ થાય છે, અને ઓલરેડી અહીંયા આઉટપુટ વોલ્ટેજમાં જેટલો અહીંયા વોલ્ટેજ હતો એટલો અહીંયા આઉટપુટ વોલ્ટેજ હતો ક્યારે સ્ટાર્ટિંગમાં, એટલે આ VS અને સ્ટાર્ટિંગમાં અને LdIdt જેટલો છે રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ EMF ઇન્ડ્યુસ થયો એ, તો એનો મતલબ એક આ વોલ્ટેજ VS અને બીજો LdIdt એનો મતલબ કે જે ઇનપુટ વોલ્ટેજ એના કરતા આ આઉટપુટ વોલ્ટેજ વધી ગયો. જેમ કે એક્ઝામ્પલ આપો કે જમે તમે ઇનપુટ વોલ્ટેજ આપો છો 10 વોલ્ટ અને આઉટપુટમાં તમને 11.5 મળે છે, તો એનો મતલબ એ સ્ટેપ અપ ચોપર કહેવાય. સાચી વાત, સ્ટેપ અપ ચોપર અથવા બુસ્ટ કન્વર્ટર કહેવાય. શું કામ કે ભાઈ આઉટપુટ વોલ્ટેજ વધે છે, જ્યારે ચોપર ઓન કરીએ છીએ ત્યારે કરંટ I1 થી I2 જેટલો વધે છે, પેલા I1 છે આ સર્કિટમાં કરંટ I1 છે, પરંતુ જ્યારે નેગેટિવ સર્કિટમાં થશે ત્યારે I1 થી થોડો I2 વધશે, અને જ્યારે સર્કિટને ઓફ કરી છે ત્યારે I2 માંથી I1 શું થશે ઘટવા લાગે છે મિત્રો. અને અહીંયા આઉટપુટ વોલ્ટેજ છે એ આઉટપુટ વોલ્ટેજનું સૂત્ર 1/1 - t 1/1 -
ડી ડી એટલે શું ડ્યુટી સાયકલ અને ડ્યુટી સાયકલ આપણને ખબર છે ડ્યુટી સાયકલ એટલે શું થાય કે ભાઈ ટી ઓન ના છેદમાં ટી ઓન પ્લસ ટી ઓફ ઇઝ ઇક્વલ ટુ ડ્યુટી એટલે કે ડી થાય છે એ આપણને ખબર છે તો અહીંયા વન માઇનસ ડી ઇન્ટુ વીએસ તો આઉટપુટ વોલ્ટેજ આ થયો સમજે છે તો અહીંયા આઉટપુટ વોલ્ટેજ ની કિંમત સપ્લાય વોલ્ટેજ કરતા વધારે મળે છે આથી અને સ્ટેપ અપ ચોપર અથવા બુસ્ટ કન્વર્ટર કહેવાય મિત્રો હવે આપણે વેવફોર્મ જોઈએ કે વેવફોર્મ ખરેખર કેવી રીતે બને છે અને સ્ટેપ અપ ચોપર ખરેખર કેવી રીતે વર્તા છે તો મિત્રો એને જોઈએ વેવફોર્મ મિત્રો અહીંયા તમે વેવફોર્મ જોઈ શકો છો કે જ્યારે સપ્લાય વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે શું કામ કે ડીસી સપ્લાય આપણે આપીએ છીએ તો ડીસી સપ્લાય હંમેશા કોન્સ્ટન્ટ રહેવાનો છે તો કોન્સ્ટન્ટ ડીસી સપ્લાય છે પરંતુ જ્યારે જે સ્વિચ છે સ્વિચને હું ઓન કરું છું સ્વિચને ક્લોઝ કરું છું ત્યારે જે થાઈરિસ્ટર છે એ ટ્રિગર થાય છે અને ઇન્ડક્ટર ધીમે ધીમે શું થાય છે આઈ વન થી આઈ ટુ સુધી શું થાય છે મિત્રો ચાર્જ થવા લાગે છે અથવા મેગ્નેટાઇઝ થવા લાગે છે આપણે એમ પણ કહી શકીએ અને ટી વન પીરિયડમાં ફરીથી પાછો સ્વિચ છે ઓફ કરું ત્યારે આઈ ટુ એટલે કે એમાં ધીમે ધીમે કરંટ ડિસ્ચાર્જ થવા લાગે છે સોર્સ કરંટમાં પરંતુ આઉટપુટ વોલ્ટેજ છે એ આઉટપુટ વોલ્ટેજ મિત્રો જ્યારે આપણે પહેલી થાઈરિસ્ટર છે ઓકે એટલે પહેલી સ્વિચ જ્યારે ઓન કરું છું જ્યારે સ્વિચને ઓન કરું છું ત્યારે માત્ર ને માત્ર મને આઉટપુટ વોલ્ટેજ મળતો નથી મને ત્યારે આઉટપુટ વોલ્ટેજ મળતો નથી મને ક્યારે આઉટપુટ મળે છે જ્યારે હું ઓફ કરું ત્યારે આઉટપુટ વોલ્ટેજ મને મળે છે એવી રીતે ઓનમાં મળતો નથી પછી ઓફમાં મને મળશે તો મિત્રો એવું હોય તમને જવા મળ્યું છે આ ખોટું છે મિત્રો અહીંયાનું આવે અહીંની જગ્યાએ ક્યાં આવે અહીંયા આવશે પરંતુ આઉટપુટ કરંટ છે એ આઉટપુટ કરંટ પણ એમ જ છે આઉટપુટ કરંટ આઈ ટુ થી આઈ વન ધીમે ધીમે શું લાગે ઘટવા લાગશે હું કામ કારણ કે એ આપણે ઇન્ડક્ટર છે તો ઇન્ડક્ટર ધીમે ધીમે શું ડિસ્ચાર્જ થવા લાગશે આઈ ટુ થી આઈ વન હમણાં આપણે જોયું ને મિત્રો આઈ ટુ થી આઈ વન તો આ પ્રકારની વેવફોર્મ છે એ કોના છે એ છે સ્ટેપ અપ ચોપરના અથવા બુસ્ટ કન્વર્ટર આપણે જેને કહીએ છીએ એ કન્વર્ટરના હવે મિત્રો આપણે સમજીએ એ છે ક્લાસિફિકેશન ઓફ ચોપર યસ આ પણ એક્ઝામમાં મિત્રો પૂછાઈ ગયું કે ક્લાસિફિકેશન ચોપર કેટલા પ્રકારે થાય છે જણાવો તો ક્લાસિફિકેશન ચોપર પાંચ પ્રકારે થઈ શકે છે એવું આપણે કહી શકીએ ક્લાસ એ ક્લાસ બી ક્લાસ સી ક્લાસ ડી અને ક્લાસ સી ઓકે તો ક્લાસ એ ક્લાસ બી સી ડી ઈ જેમ આપણે કોમ્પ્યુટેશનમાં પાંચ પ્રકારના એવા છ પ્રકારના સોરી છ પ્રકારના એમાં આપણે સમજાતા કોમ્પ્યુટેશન આમાં પણ આપણે પાંચ પ્રકારના આપણે શું ભણવાનું છે ચોપર ભણવાના છે અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના હવે આ ચોપર આપણે ખરેખર યુઝ ક્યાં કરીએ છીએ અને ખરેખર આ જે ચોપર છે એ ચોપરનું ક્લાસિફિકેશન કર્યું કેવી રીતે તો એ ક્લાસિફિકેશન ડિપેન્ડ્સ ઓન વોલ્ટેજ એન્ડ કરંટ તો વોલ્ટેજ અને કરંટની દિશા જે પ્રમાણે હોય એવી રીતે આપણે ચોપરનું ક્લાસિફિકેશન આપણે કરી શકીએ જો જો આપણે કરંટ અને વોલ્ટેજની કિંમત બંને પોઝિટિવ હોય તો ક્લાસ એ પ્રકારનું ક્લાસ એ પ્રકારનું ચોપર જેમ કે તમે જોઈ શકો છો કરંટ પોઝિટિવ અને વોલ્ટેજ પણ પોઝિટિવ તો ક્લાસ એ પ્રકારનું કોમ્બિનેશન સોરી ચોપર અને એને આપણે કહેવાય છે મિત્રો બીજા નામે કહીશું ફોરવર્ડ મોટરિંગ શું કહેશું મિત્રો ફોરવર્ડ મોટરિંગ કહેશું પછી જ્યારે કરંટ નેગેટિવ હોય પરંતુ આઉટપુટ વોલ્ટેજ છે જે વોલ્ટેજ છે એ પોઝિટિવ હોય તો એને કહેવાય ફોરવર્ડ બ્રેકિંગ કહેવાય પછી કરંટ અને વોલ્ટેજ બંને નેગેટિવ હોય ત્યારે એને રિવર્સ ડ્રાઈવ કહેવાય અથવા રિવર્સ મોટરિંગ કહેવાય અને વોલ્ટેજ છે એ વોલ્ટેજ કેવો છે ભાઈ નેગેટિવ પરંતુ કરંટ છે એ પોઝિટિવ હોય તો એને કહેવાય રિવર્સ બ્રેકિંગ મિત્રો આ પ્રકારના જે છે અને આજે ચારે ચાર આવે ક્લાસ એ ક્લાસ બી ક્લાસ સી ક્લાસ ડી ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ અને પાંચમું છે એને કહેવાય ફિફ્થ કરંટ એટલે કે ફોર્થ કરંટ ચારે ચાર કરંટમાં આવી ગયો મિત્રો તો આ જે ક્વાડ્રન્ટ ક્વાડ્રન્ટ એટલે હું ચરણ આ પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું અને ચોથું ઓકે તો આ જે પ્રકારનું છે એ આપણે ક્યાં યુઝ કરી તો મિત્રો આ જનરલી આપણે રેલવે એપ્લિકેશનમાં બધું આપણે યુઝ કરીએ છીએ કે જ્યાં આપણે ફોરવર્ડ મોટરિંગ જ્યારે ટ્રેન આગળ જવાની હોય તો એ સમયે આપણે ફોરવર્ડ મોટરિંગ અને રિવર્સ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ તો એ આપણે યુઝ કરતા હોય છે જનરલી તો આ પ્રકારનું જે ચોપર છે ક્લાસિફિકેશન ચોપર તમારે એક્ઝામમાં પૂછાય તો અહીંયા તમારે એટલું જ લખવાનું છે ઓલરેડી મટીરિયલમાં ઓલરેડી બધું મેં લખેલું છે એટલે આપણે વધારે કંઈ સમજાવવાની જરૂર નથી એમાં એવું લખ્યું છે કે ભાઈ પહેલા કરંટ ક્લાસ એ પ્રકારનો ચોપર છે એમાં વોલ્ટેજ અને કરંટ બંને પોઝિટિવ છે પછી અહીંયા નેગેટિવ પોઝિટિવ છે નેગેટિવ નેગેટિવ અને પોઝિટિવ નેગેટિવ સમજણ બીજું કંઈ વધારે પડતો લખવાની જરૂર નથી મેઇન વસ્તુ મારે અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના જો તમારે ક્લાસ એ ચોપર હોય તો તમારે અહીંયા એને સેક્શનલાઇઝ કરી નાખવાનું અને આવી રીતે દર્શાવી દેવાનું તો આ ક્લાસ એ પ્રકારનું ચોપર હવે તમને પૂછે ક્લાસ બી પ્રકારનું ચોપર એટલે શું તો ભાઈ ક્લાસ બી પ્રકારનું ચોપર તમને પૂછાય તો તમારે શું કરી દેવાનું ક્લાસ બી પ્રકારના ચોપરમાં તો તમારે ક્લાસ બી નું તમારે સેક્શનલાઇઝ કરી નાખવાનું એટલે કે આ પ્રકારનું તમને ક્લાસ બી પ્રકારનું ચોપર છે
હવે તમને ત્યાર પછી આ ન આવે બરોબર પછી ક્લાસ સી પ્રકારનું પૂછે તો ક્લાસ સી પ્રકારમાં બંને આવે અને ક્લાસ ડી છે તો ક્લાસ ડી એ તમારે આ પ્રકારનો આવશે ઓકે અને ક્લાસ ઈ એટલે આખે આખું ચારે ચાર ક્વાડ્રન્ટ તમે યુઝ કરી શકો છો તો આવી રીતે ઓલરેડી મટીરિયલમાં તમે જોઈ શકો છો બધા ડાયાગ્રામ વેવફોર્મ દોરેલા છે એટલે કે ચિંતા કરવાની જરૂર છે નહીં મેઈન વસ્તુ તમે કન્સેપ્ટ શીખો શું કહેવા માંગુ છું બીજું બધું આપણે આવડી જશે મિત્રો સમજાણું ક્લાસિફિકેશન ઓફ ચોપર કમ્પ્લીટ ઓકે હવે મિત્રો આપણે સમજવાના છે એ છે ક્લાસ એ ચોપર પરંતુ નેક્સ્ટ લેક્ચરમાં ઓકે મિત્રો તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે જેમ મને મારો એવો વિચાર છે કે પાંચે પાંચ એક સાથે ચોપર લઈ લો જેથી તમારે કે વાંધો આવે નહીં એક એક બેસી જાય મગજમાં અને પછી આપણે બે અગત્યના ચોપર ભણવાના છે એ પણ અત્યારે કહી દઉં એ છે જોન્સન અને મોર્ગન મિત્રો પાવર ઇલેક્ટ્રોનિક જીટી નું પેપર આ બે ચોપર વગર નીકળતું જ નથી 100% 100% ની ગેરંટી છે એકાદ જોન્સન હશે અથવા મોર્ગન હશે અથવા બે અથવા હશે બે માંથી એક ચોપર હશે જ મિત્રો એક્ઝામમાં તો એ પણ આપણે ભણવાનો છે અને પછી આપણો આ ચેપ્ટર મિત્રો પૂરું થાય છે મિત્રો ચેપ્ટર બહુ નાનું છે અગત્યનું છે અને તમારે બી માટે પણ અગત્યનું છે એટલે માટે ભૂલ નહીં કરતા બેસિકલી શીખજો અને જેટલું તમને મટીરિયલમાં છે અહીંયા વધારે લખાણ હોય તો તમે મટીરિયલમાં પણ લખી નાખજો બાકી રહી ગયું શું ભણ્યા લાસ્ટ લેક્ચરમાં આપણે ચોપર વિશે ચોપરનો ક્લાસિફિકેશન સમજ્યા અને એમાં આપણે લાસ્ટ સ્ટેપ અપર ચોપર વિશે પણ માહિતી મિત્રોને આપેલી આજના લેક્ચરમાં મિત્રો આપણે ભણવાના છે એ છે સ્ટેપ ડાઉન સ્ટેપ અપ સ્ટેપ ડાઉન ચોપર ઇન શોર્ટ કે બધા આપણે ચોપર કે જે ફૂલી ક્વાડ્રન્ટ વિશે કે ક્લાસિફિકેશન ઓફ ચોપરમાં આપણે થોડું સમજેલું હતું હવે મેં તમને વાત કરી હતી કે એક એક ચોપર વિશે આપણે સમજવાના છે અને એક્ઝામ પૂછાય તો આપણે આવડી જવા જોઈએ મિત્રો જે આ ક્લાસ એ નંબરનું ચોપર છે કે જેને આપણે સ્ટેપ ડાઉન ચોપર કહીએ કે બક કન્વર્ટર કહીએ કે એ જે છે ચોપર એ તમને એક જાતનું ક્લાસ એ ચોપર ઇટ ઇઝ ઓલસો નોન એઝ સ્ટેપ ડાઉન ચોપર તો મિત્રો સ્ટેપ ડાઉન ચોપરમાં જે તમને મેં તમને શીખવાડ્યું હતું એ જ વસ્તુ આવશે નથિંગ ચેન્જ બટ ઓનલી વન ડિફરન્સ ઇન ધીસ સર્કિટ એક જ ડિફરન્સ છે અને એ છે અહીંયા વાયર મોટર મિત્રો ખાલી મોટર ફિટ કરી દો અને ઓલામાં ખાલી લોડ ફિટ કર્યો છે મિત્રો લોડ તરીકે જો એ મોટર ફિટ કરી દો તો આ ક્લાસ એ નંબરનો ચોપર છે એને જ આપણે સ્ટેપ ડાઉન ચોપર કહેશું અથવા બક કન્વર્ટર કહેશું મિત્રો તો અહીંયા આપણે ઓલરેડી કઈ શીખવા મને તમને શીખવાડવા જેવી વસ્તુ છે જ નહીં પરંતુ આપણે પણ ભૂલાય નહીં અને આપણે યાદ રહી જાય એટલા માટે મિત્રો આખું સર્કિટમાં દર્શાવ્યા પ્રમાણે એ સ્વિચને જયારે ઓન કરવામાં આવે છે ત્યારે જેટલો વોલ્ટેજ છે બધું પૂરેપૂરો વોલ્ટેજ કેમ કે આ સર્કિટ ક્લોઝ થઈ જાય ઓકે આ સર્કિટ છે એ સર્કિટ કેવી જાય અહીં સર્કિટ જેવી ક્લોઝ થાય એટલે પૂરેપૂરું જેટલો વોલ્ટેજ છે આના અક્રોસમાં પેરેલલમાં આવે અને પેરેલલમાં તમને ખબર છે વોલ્ટેજ સરખો આવે છે એટલે જેટલો અહીંયા વોલ્ટેજ એટલો બધો આના અક્રોસમાં વોલ્ટેજ મળે છે અને કરંટ છે અને કરંટ ધીમે ધીમે ઇન્ડક્ટરમાંથી ફ્લો થવા લાગે છે અને એનર્જી સ્ટોર કરે છે મિત્રો અહીંયા આપણે જયારે ગેટ પલ્સ આપીએ છીએ એસી અને થાયરિસ્ટરને અને મિત્રો આપણે ખબર છે કે જયારે એસી અને થાયરિસ્ટરને ગેટ પલ્સ આપવામાં આવે ફાયરિંગ કરવામાં આવે ત્યારે ધીમે ધીમે મિનિમમ કરંટમાંથી ધીમે ધીમે મેક્સિમમ કરંટથી પહોંચે છે એટલે કે ઇન્ડક્ટર પોતે સ્ટોર કરે છે ચાર્જિંગ થાય છે મેગ્નેટાઇઝ થાય છે અને જયારે સ્વિચ છે એ સ્વિચને જયારે આ જ સ્વિચ છે એને પાછું ઓપન કરું છું ત્યારે થાય છે શું કે આઉટપુટ અહીંયા આવતો નથી આઉટપુટ મળતું નથી પરંતુ ઇન્ડક્ટરનો જે કરંટ છે ઇન્ડક્ટરનો કરંટ એ ફ્રી વિલિંગ ડાયોડ થ્રુ શું થાય છે મિત્રો એ ફ્રી વિલિંગ ડાયોડ થ્રુ ડિસ્ચાર્જ થાય છે પોતે એનર્જી ગુમાવે છે પણ કોની સામે તો ભાઈ ડાયોડની સામે ગુમાવે છે ડાયોડને પોતાની બધી એનર્જી આપી દે છે અને આથી ઇન્ડક્ટર મારફત ડિસ્ચાર્જ થાય છે અને પરિણામે આમ જો તો પોત જે વોલ્ટેજ અને કરંટ બંને પોઝિટિવ દિશામાં રહે છે એટલા જ માટે મિત્રો અહીંયા પોઝિટિવ કરંટ અને પોઝિટિવ વોલ્ટેજ બંને પોઝિટિવમાં મળે છે એટલા માટે અને આપને ખબર છે જો વોલ્ટેજ અને કરંટ બોથ આર પોઝિટિવ બંને જો પોઝિટિવ હોય ધન દિશામાં હોય તો આને એને આપણે કેવા નંબરનું ચોપર કહેવાય ક્લાસ એ પ્રકારનું ચોપર કહીશું અને અહીંયા જે આપણે આઉટપુટ મળે છે એ ઇનપુટ વોલ્ટેજ કરતા ઓછો મળે છે એટલા માટે આને આપણે એ પણ કહી શકીએ કે સ્ટેપ ડાઉન ચોપર અથવા આને બક કન્વર્ટર પણ કહેવાય મિત્રો બક કન્વર્ટર પણ કહીશું તો આ હતું મિત્રો ક્લાસ એ પ્રકારનું ચોપર હવે બીજું છે એ છે ક્લાસ બી પ્રકારનું ચોપર મિત્રો તો ક્લાસ બી પ્રકારનું ચોપર એ છે ઓલરેડી તમે ભણી ગયા છો એ છે સ્ટેપ અપ ચોપર અથવા એને કહેવાય બૂસ્ટ કરંટ તો મિત્રો એ પણ આપણે ભણી ગયા છે તો એ મટીરિયલમાં ઓલરેડી આપેલું છે ઓકે એ પણ હું તમને તમે જોઈ લેજો અથવા હું તમને ક્લાસ સી તમને ભણાવીશ ત્યારે હું તમને ભણાવીશ ઓકે મિત્રો તો આજના લેક્ચર એ રાખીએ થોડુંક મને કામ આવી ગયું છે એટલા માટે
मित्रों नेक्स्ट लेक्चर मळीए, बाय बाय।